ताप्ती मैया का मनाया गया जन्मोत्सव। सूरत में सूर्यपुत्री ताप्ती नदी का जन्मोत्सव बड़े ही धूमधाम से मनाया गया। धार्मिक उद्देश्यों का उल्लेख करते हुए सुशील सुल्तानिया ने बताया कि विभिन्न ग्रंथों से संकलित करके माँ ताप्ती की आरती एवं प्रार्थना और महिमा लिखे बुक भी वितरित किए गए हैं। पेश है सूरत से ललन बिन की एक रिपोर्ट। ते गादीपति सोम्याजी षष्ठपिता ईश्वर श्री वल्लभराय जी महाराज श्री सूरत अने घणा वर्षो थी ते अहीं तापी जयंतीना दिवसे सनातन धर्मना कार्य माटे अहीं आप श्री उपस्थित थई खूब परिश्रम लई अने तापी शुद्धिकरण आ यज्ञ अने जनजागृतिनुं कार्य करी रह्या छे। पुराणोमां तापीनुं शुं महत्व? पुराणोमां तापीनुं घणुं ज महत्व बताड्युं छे। આ પૃથ્વીના ઉપર જેટલી પણ આપણી પાવન કરનારી નદીઓ છે એ સર્વ નદીઓમાં સૌથી પ્રાચીનતમા કોઈ નદી હોય તો તે આ તાપી છે। સ્કંદ પુરાણના અંતર્ગત તાપીનું મહાત્મ્ય બતાડવામાં આવ્યું છે અને એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આ તાપી આપણા જે તાપી મૈયા છે એ 21 કલ્પ પુરાના છે। 21 કલ્પથી આ પૃથ્વીના ઉપર તાપીજી વિરાજમાન છે। જ્યારે બ્રહ્માજીને આ સૃષ્ટિ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે એમને બહુ જ ચિંતા થઈ કે કેવી રીતે સૃષ્ટિ કરવી, અત્યંત પરિતપ્ત થયા અને તે વખતે એ બ્રહ્માના માનસપુત્ર સૂર્યે એમના શરીરમાંથી તાપીને પ્રકટ કર્યા। ભગવાન નારાયણે પ્રેરણાથી તાપી પ્રકટ થયા અને બ્રહ્મલોકમાંથી આ પૃથ્વીના ઉપર વિંધ્યાચલના ઉપર આવીને ત્યાર પછીથી એક એક સ્થળને પાવન કરતા એવા આપણા સુરતને પણ એમણે પાવન કરેલી છે ભૂમિને। આવા તાપી માતાનો આજે આ જન્મ જયંતીનો ઉત્સવ છે અને બહુ ખેદ સાથે કહેવું પડે છે કે દર તાપી જયંતીએ તાપીની શુદ્ધિની વાત આપણે કરીએ છીએ અને એને માટે આંદોલનો કરવાની વાતો કરીએ છીએ। ખરેખર આ આટલા બધા વિકાસના યુગની અંદર હરણફાળ ભરતા દેશની અંદર જે લોકોની જીવાદોરી કહેવાય એવી નદીઓની શુદ્ધિને માટે આંદોલનો કરવા પડે, એવી નદીની શુદ્ધિને માટે બીજા મોટા ભયંકર પ્રયાસો કરવા પડે એ આપણે માટે ખરેખર શરમજનક છે અને અમને બહુ પ્રસન્નતા છે કે અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગંગાજીની શુદ્ધિનું એમણે બહુ જ સારું મહત્વ ધારણ કરેલું છે। શ્રી યમુનાજીની પણ તે જ પ્રમાણે શુદ્ધિ થવી જોઈએ અને આ તાપી જેવી મહાનદીઓ જે ગુજરાતમાં છે, આ તાપી મહાનદી છે, એ તાપીની પણ સ્થિતિ જોઈને બહુ જ દુઃખ થાય છે। એનું પણ શુદ્ધિકરણ થવું જોઈએ અને માત્ર આ નદીઓ જ નહીં, ભારતની તમામ નદીઓનું શુદ્ધિકરણ થવું જોઈએ કારણ કે આના ઉપર જ આપણો આધાર છે। એટલે આ તાપી